મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટે બજેટ 2020માં જે નવી જાહેરાત થઈ છે એ પ્રમાણે ખેડૂતોને હવે એક વર્ષ માટે 3 લાખ સુધી રૂપિયાનું જે ધિરાણ છે એ ધિરાણ એને 0% વ્યાજે મળશે. એટલે કે જે તમે ધિરાણ લ્યો છો એના ઉપર તમને કોઈ પણ પ્રકારનું તમારે વ્યાજ ચૂકવવું નહીં પડે. તો મિત્રો, વાત કરીએ કે આ લાભ તમને કઈ રીતે મળશે. એ પહેલાં જો તમે અમારી ચેનલ જનવાદ ન્યૂઝ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બાજુમાં રહેલ બેલ આઇકન પણ પ્રેસ કરજો. હવે વાત કરીએ મિત્રો, તો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત જે નોંધાયેલા ખેડૂતો છે એ ખેડૂતોમાંથી જે ખેડૂતોને હજુ પણ કિસાન ક્રેડિટ કાર્ડ નીકળ્યું નથી તો હવે એ કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે ખેડૂતોએ જે ફોર્મ હોય છે એ ફોર્મ લઈ, એ ફોર્મ તમને બેંકે મળી જશે. હવે એ ફોર્મ લઈને તમારે એ ફોર્મ સાથે તમારા ડોક્યુમેન્ટ એટલે કે તમારા જમીનના 7/12 નકલ અને તમારો પાક વાવેતરનો જે દાખલો છે એ દાખલો લઈને તમે જે આ વગર વ્યાજના ધિરાણની જે સહાય છે એ તમે તમારી જે નજીકની બેંક શાખા છે ત્યાંથી કઢાવી શકો છો. મિત્રો, આ અંગેની જે પત્રકાર પરિષદ યોજાઈ હતી એમાં વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કુલ 1,13,920 ખેડૂતો નોંધાયેલા છે. હવે આ પ્રધાનમંત્રી કિસાન યોજનામાં આટલા ખેડૂતો છે પરંતુ 51,794 ખેડૂતો છે જેનું કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. તો મિત્રો, જે બાકી રહેલા 62,126 ખેડૂતો છે એ ખેડૂતોને સુરત જિલ્લામાં જોઈએ તો એ ખેડૂતોને કાર્ડ આપવા માટે 23 ફેબ્રુઆરી 2020 સુધી એટલે કે આ પખવાડિયા દરમિયાન જે ગ્રામ્યની તમામ બેંકો છે એ બેંકો દ્વારા કેમ્પ થશે અને એ કેમ્પ યોજીને મિશન મોડ પર અભિયાન ચલાવવામાં આવશે. અને આ અભિયાન અંતર્ગત જે લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ નથી નીકળ્યું એ તમામ ખેડૂતોને આ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. હવે પીએમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળના કવરેજ માટે એક પાનાનું સરળ ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો, આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે તમારે એક પાનાનું ફોર્મ આવશે, એ ફોર્મ ભરી એની સાથે જે તમારા જમીનના 7/12 છે એ 7/12 જોડવાના છે અને તમારા પાક વાવેતરનો દાખલો જોડવાનો છે. એટલે આ તમારી જે નજીકની બેંક હોય ત્યાં જઈને તમે આપશો એટલે તમારું કિસાન ક્રેડિટ કાર્ડ નીકળી જશે. હવે વધુમાં વધુ ખેડૂતો છે એ બેંકમાં જાય અને આ કિસાન ક્રેડિટ કાર્ડ છે એનો લાભ લે એવો આ પત્રકાર પરિષદમાં અનુરોધ કરવામાં આવ્યો હતો. હવે જે કિસાન ક્રેડિટ કાર્ડના લાભનો વ્યાપ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ખેડૂતો સુધી પણ વધારવામાં આવ્યો છે. એટલે કે જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ ધારક છે અને પશુપાલન છે કે મત્સ્ય ઉદ્યોગ પ્રવૃત્તિ કરે છે તો એ વધારાની મર્યાદાની મંજૂરી માટે બેંક શાખામાં પહોંચીને એનો લાભ લઈ શકે છે. અને આ માટે તમે 3 લાખ સુધીની લોન પર તમારે કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ પણ નહીં લાગે અને એક વર્ષ માટે કોઈ વ્યાજ પણ નહીં લાગે. તો મિત્રો, આપણામાં ખેડૂતો માટે એક સારામાં સારા સમાચાર છે કે આ લોન જોઈતી છે તમારે તો એના માટે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ નહીં લાગે અને સાથે સાથે એક વર્ષ સુધી કોઈ વ્યાજ પણ નહીં લાગે. એટલે મિત્રો, જે ખેડૂતો છે એના ખેતીનો વિકાસ કરી શકે એના માટે આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો જે વ્યાપ છે એ બજેટ 2020માં વધારવામાં આવ્યો છે. તો મિત્રો, હજુ પણ જો તમે આ કાર્ડ ના કઢાવ્યું હોય તો તમે આ કાર્ડ તમારી નજીકના બેંકમાં જઈને કઢાવી શકો છો. અને આ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જે અમારી ચેનલ ઉપર પહેલાંથી જ વિડીયો બનાવેલા છે એની. તો મિત્રો, ત્યાં જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો. હવે ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જનવાદ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.